રાજભા પણ એ રીતે કાંઈ બોલ્યા વગર ખાલી તારીખ ખાલી હતી. અને ત્રીજી વાત, સાહેબ 15 તારીખે પોતે લંડન જઈ રહ્યા છે, એને તાળીના ગળાથી વધાવો કે એનો પરદેશનો પ્રવાસ એવો રહે. અને આવીને આવી ધર્મની ધજા લંડનની ભૂમિ ઉપર પણ, અને એ પાછો ન્યાય કોર્પોરેટર થયો છે જ્યાં બોલાવે એ આ વખતે સૂટાણો બોલો બરોબર ને, ન્યાય જમાવીને જ બેઠા બધા. ન્યાય જાય તો હરામ બરોબર અમને એવું થતું જ નથી, અમે આવ્યા એમ થોડુંક એવું લાગે ઠંડી ને એના રોડ ને એવું જોઈ ચોખાઈ ને એવું તો એમ લાગે કે આપણે લંડન છે, બાકી આપણી ઘોડે જાઓ કાંઈ ઘટે, ન્યાય રૂપિયા ઉડાડે, ધબધબાટી ધાર બોલાવે છે, રોટલો લેશો બાજરાનો એને ન્યાય પોગી ગયો બાજરો આપણો, એક ભેહું નથી ત્યાં, એટલું સારું છે ત્યાં ભેહું નથી હો, વિશ્વમાં ક્યાંય ભેહું નહીં ભારત સિવાય, વિશ્વ આખામાં કોઈ ભેંસનું દૂધ ખાતું જ નથી. આફ્રિકા જેવો દેશ છે પણ એ જંગલમાં હજારો ભેહુંના ટોળા રખડે, બાકી હરામ બરોબર કોઈ ભેંસનું દૂધ ખાતું જ નથી, એટલે કોઈને આળહ નથી. અને આપણે તો ભેંસનું દૂધ ખાઈને એવા આળહમાં આવી ખાવું જોઈએ, હું એમ નથી કહેતો ભેંસનું દૂધ ન ખાવું એમ, હા આ તમારે ખાવું, આપણે હુઈ જવું હોય ને ત્યારે ખાવાનું. અમારે રાજભા ગઢવી એમ કે આ ભાઈ બેઠા ઈજ એ કે માયાભાઈ બે તાહળે દૂધ પી જાય ને ભેંસનું, પછી એરું કીડ્યો હોય એવી હું ખાવ્યો, પણ હુવાટાણે પી જવું એમાં કઈ નહીં, પણ અંદર તરવરાટ રાખવો હોય તો ગાયનું દૂધ, હું કામ ભેંસ જ આળહું ના પેટની હાવ, આખો દી માદળામ બે પાણી ખીરી આવીને પીવે બોલો, એવી ટોહરી મને કોક પાય તો પીવું એમ, ઘણા નથી આળામાં નાળામાં ભૂખ્યા મરી ગયા હાવ, મને કોઈ તાણ ન કરે એટલે ભાઈ ખાય લે ને, હવે ફેરફાર થઈ ગયો, પેલા જમવા વાળા બે હતા ને પીરવા વાળા ફરતા, હવે ફેરફાર થઈ ગયો, પીરવા વાળા ઉભરે ને જમવા વાળા ફિર્યા કરે, હમણાં દેજો બાપા દેજો બાપા, શું પરિસ્થિતિ એ ફેરી વાત છે. ખરેખર હવે તો ફેર પડી ગયો સાહેબ, નહીતર પૂછો આ વડીલોને જાનમાં તે બે તેળ ખાવા વાળા લઈ જવા પડતા, નહીતર આપણું નબળું કહેવાતું, 18-18 લાડવા ખાઈ જતા, ઓલા હો આ લાડુડી નહીં, આ લાડુડીઓ તો હો ખેહી લે, આ નાની નાની ઝીણી ઝીણી લાડુડી આવી ને એ નહીં, એ તો હો ઉપાડી જાય ત્યારે જો એ હોય તો, ઓલા ધાબાના નગર ઈ ઈ ઈ ઈ 15-25 લાડવે ખરેખર પારું ઉમરી જાય. હો એક મહેમાન આવ્યો, જમવા બેઠો જ ગરધણીને કહે હું એક જ વાર થાળીમાં હાથ નાખી, એક જ વાર થાળીમાં, એટલે મહેમાન ગરધણીને ચૂકો, ઓહો એક જ કોળિયો જમશે, સાબાશ આણે જો ભોજન ઘટાડીને ભજન વધારેલું છે, વાહ સાબાશ દોસ્ત, આવા આવા 500 મહેમાન આવે તો એ થોડા ફેર પડે, પણ જોજો એને એક જ વાર થાળીમાં હાથ નાખ્યો, 20 રોટલીનું ભૂંગળું કર્યું, એમાં 2 વાટકા શાક, અંદર 1 વાટકો ઘી ને ગોળનું રાબડું નાખીને પંપુડું પકડીને કે હવે હું નહીં હાથ નાખું, ગરધણી કે હવે હાથ નાખ તો કોણિયલી તારો બાપ કાપી નાખું, આ ખા કે ખાતર પાડે અમારા ઘરમાં, ગજબ ગજબ માણસો છો. હમણાં આ પરિણામ ગયા ને, છોકરાઓના પરિણામ ગયા, અમુક બાપુજી તો ઉપરથી મારવા જ આવ્યો, મારે સ્કૂલ છે ને મને ખબર છે, અમારે સ્કૂલે આવે અમારા છોકરાને 1 ટકા કેમ આવ્યા, તારે કેટલા આવ્યા થઈ ગયા ને ભાઈ, છોકરું ભણે સારું નહીં, એક છોકરાને બાપા ધમઝમાટી બોલાવતા હતા, ફટાકા બોલાવતા, છોકરો એનો હામો તળેલા નાખે, માલચાની માલચાની બોલવા પણ મારી ભૂલ શું છે, હામો બોલ્યો પાછા મારે પાડો હી કૂદી કૂદી રાખ, મારો શું કામ, શું છોકરે ભૂલ કરી, ભૂલ કઈ નથી કરી, કાલનું પરિણામ છે, કે કાલ પરિણામ છે તો આજ હું કામ મારો, કાલ હું બહાર ગામ જવાનો છું, બોલો એને ભરોસો કે આપણો વિડીયો જ હોય, કાલ આપણે હાજર ન હોય માર ખાધા વગર નો રહી જાય તો, અને અમુકના તો છોકરા ઢીબણિયા થઈ ગયા, હા હા હા, એકનો જીતુભાઈ પરિણામ હતું ને, તો ઓલો સીધો ઘરે આવ્યો કે આજ પરિણામ અત્યારે માર્ક છીટલીને આવ્યો જ હશે, એ ઘરે આવ્યો તો છોકરો એનો માર્ક છીટલીને આટા મારતો હતો, આટા મારતો હતો તો એને બાપા હાથમાં ખેંચી લીધો,
ખેંચીને મળ્યો માર્ક જોવા, ગણિતમાં 35, ગુજરાતીમાં 37, 40ની બારી એકેનો માર્ક નહીં એકે વિષયમાં. અન બાપ ખીજાણો, એકેમાં 40ની બારી માર્ક નથી લાવ્યો. હેઠે જોયું આચાર્ય ભાસ્કરભાઈ ભટ્ટ, કે ભાસ્કર દાદો હજી જીવે, આની પાસે અમે ભણતા તારા બાપ, આ ભાસ્કર દાદા અમને ભણાવતા, હજી જીવે સા, પૂછજે ને, આ તમારી સ્કૂલની ફી અત્યારે એટલી થાય, યુનિફોર્મના એટલા પૈસા, એટલા માર્ક નથી લઈ ગયો, પૂછજે ભાસ્કર દાદાને અમે કેટલા હતા. તો છોકરો દાંત મળ્યો કાઢવા, અન બાપ ખીજાડો દાંત હું કાઢે, તક ઉપરતો નામ વાસો કે કેમ, તક ભાસ્કર દાદો જ કેદુનો ગુજરી ગયો, તક તો તક એ તમારું છે, જૂના ટકમાં લઈ જીડ્યું મને, મારું તો એ 85% વાળું દફતરમાં પડ્યું, તો તો ઢીલો પડી ગયો. જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પડી રહેવા દેવાની, ખાખા ખોળા નહીં કરવાના. હવે પંડની પરજા પાછી પાડે પછી તો હેઠા બેહો સાહેબ, પણ ગુણની વાત છે ને સાહેબ. સાહેબ કલ્પના તો કરો, ગોકુળ ગામ હશે, રાજભા શ્રાવણ વદ આઠમ ને દી અખિલ બ્રહ્માંડમાં માલિક છે, અને નોમ ને દી ગોકુળ પહોંચ્યો છે, પાંદડા 9મી દિવસે, અને 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ માં રહ્યા. સાહેબ સાંભળજો, એક મિનિટ નો પ્રસંગ લઉં, કારણ કે અમુક પ્રસંગ અંદરથી નીકળતો હોય ક્યારેક ક્યારેક. સાહેબ પછી ગામમાં મુરલીધર મહારાજના મંદિરનો કાર્યક્રમ હતો સાહેબ, અને હમણાં જે નવું નિર્માણ મંદિર થવા જઈ રહ્યું છે, અને આખા ગોહિલવાડમાં જે રથ ફરી, અને હમણાં એ મુરલીધર મહારાજ પરત પાછા પછી ગામ 600-700 ગાડીનો આખો રસાલો લઈને, ત્યારે દ્વારકામાં બેઠો બેઠો એ રાજી થતો હોય છે. અને હું ઘણી વાર કહું, ભાગવત બધે થતા હોય સાહેબ, પણ જેથી આયરને આંગણે ભાગવત થતું હોય ને, તે દી ઓલો દ્વારકામાં બેઠો બેઠો રાજી બહુ થતો, કે મને મારા યાદ કરે છે. તને સુખડા દીધા કે જોને સંતાપ, એ જન્મીને જાદુ કુળમારેજી. અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબ 11 વર્ષ સુધી ગોકુળમાં લીલા કરી રહ્યા, એનો એક નાનો પ્રસંગ મને બહુ ગમે છે. રાજભા 11 વર્ષ અને 51મા દિવસની સંધ્યાનું ટાણું, પરિસ્થિતિ કેવી બની હશે. ધીરે 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 ગાયુંનું ધણ છે એ વ્રજમાં ચરી, અને ગોકુળમાં એમ કહેવાય ધીરે ધીરે આવી રહ્યું હતું, કદાચ ગોવર્ધનની પ્રદક્ષિણા કરી કરીને ગાયું પાછી આવી રહી હતી, ફરતી ચરી ચરીને હાલી આવતી હતી. સંધ્યાએ ભગવી ચૂંદડી ઓઢી છે, ગોરજ ઉડી રહી છે, પોતપોતાના ગોવાળિયા પોતપોતાની ગાયોને લઈ અને પ્રવેશ જ્યાં કરે છે, એવે ટાણે એક રથ ગોકુળમાં પ્રવેશ કરે છે. બાપુ ગોરજની સાથે ધીરે ધીરે આત્માને ટાણે એક રથ જે એમ કહેવાય કે વ્રજમાં પ્રવેશ કર્યો. બાપ જે કૃષ્ણ પ્રેમીઓ હતા એના પેટમાં હેરડા મળ્યા, પણ ખબર નથી શું કામ આવું થાય છે. તમને સાદી ઠોકીને કહું, તમે જે અંગત તમારો મિત્ર હોય, તમારો પરિવાર હોય, જેને તમે પ્રેમ કરતા હો, એને સાહેબ માથું દુખે ને એટલે તમને કાંઈક તો દુખે હો, પછી હાવ નરાતાર હોય તો તો ઠીક છે બધું. હું કાયમ એક વાત કરું છું કે સંપત્તિ જેટલી રળાય એટલી રળજો, પણ જીવનમાં એક ભાઈ બધે એવો રાખજો કે કોક દી એને ખંભે માથું નાખીને બે આહુડા પાડી શકાય ભલામાં. પ્રસંગમાં જાતો અમારે આ તકલીફ પડી છે, કોઈ જગ્યાએ અમે સારો પ્રસંગ નથી લઈએ, ત્યાં એક બે ઉભા થયા હોય એટલે પછી પાછા અમે ગાવા મળીએ, હાસ્ય કરવા મળીએ.
આ હાસ્ય છે ને એ અમારા માટે ડ્રાઈવર્ઝન હોય છે, અથવા તો ટ્રેક બદલવા માટે હોય છે. ગીત છે એ અમારા માટે ટ્રેક બદલવા માટે હોય છે કે અમારે જે જગ્યાએ જવું છે, અથવા તો મને અમને એમ લાગે કે હવે વાત હરખી નહીં પડે તો હાલ બીજામાં વૈયા જઈએ. ત્રીજી વાત, પીરસવા વાળો ગમે એટલો ભાવથી પીરસતો હોય, જ્યાં સુધી તમને ભૂખ ન લાગી હોય ને તો ન ખાઈ શકો. હામી તમને ભૂખ હોય ને તો અમે તમને પીરસી શકીએ, બાકી અમારથી કાંઈ ન થાય ભલા માણા.